નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું જીનલ રાઠોડ ભૂલકાસાગર વિદ્યાભવનમાં આપનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ 6 ભીખું જોવાનો છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠના ભાગ 1 અને ભાગ 2 જોઈ ગયા છીએ. આજે આપણે ભાગ 3 જોવાનો છે. આપણે આ પાઠના ભીખુ નામના વ્યક્તિને સારી રીતે એનું પાત્ર આપણે જોયું કે એ લોકોને કેવી રીતે મદદ કરે છે અને એના પરિવારનું કેવી રીતે ભરણ પોષણ કરે છે. હવે આપણે અહીંયા આગળ જોવાનું છે. એની આ સમાધિથી આકર્ષાયેલા એક જુવાને મારા તરફ જોઈને હાસ્ય કર્યું, પણ મારા તરફથી કશો જવાબ ન મળતા તે દુકાન તરફ વળ્યો. એટલે કે સમાધિથી આકર્ષાયેલા એક જુવાને, એટલે કે પહેલાં તે જે લીન બનીને જલેબી નિરખી રહ્યો હતો, એવી સમાધિથી, એટલે કે એકદમ સ્તબ્ધ થઈને જલેબી સામે જોઈ રહ્યો હતો, એવામાં એક જુવાને તેની સામે જોઈને હાસ્ય કર્યું, પણ મારા તરફથી કશો જવાબ ન મળતા તે દુકાન તરફ વળ્યો. એટલે કે મેં એને કશો જવાબ ન આપ્યો અને સીધો જ તે પેલો દુકાન તરફ વળ્યો. પાશેર જલેબીનું પડીકું બંધાવ્યું ને તેમાંથી એકાદ કાઢીને ખાતો ખાતો પેલા છોકરા પાસેથી પસાર થયો. એટલે કે પાશેર, એટલે કે થોડીક એવી જલેબી, 500 ગ્રામ જેટલી જલેબીનું પડીકું તેણે બંધાવ્યું ને તેમાંથી એકાદ કાઢીને ખાતો ખાતો પેલા જે છોકરો ઊભો છે એના તરફ જોતો જોતો પસાર થાય છે, અર્ધી આશામાં અર્ધી ઘેલછામાં. પેલા છોકરાએ જરાક હથેળી લંબાવી સુગંધ લઈ શકાય એટલે નજીકથી પડીકાવાળા જુવાન સાથે જલેબીને પસાર થતી જોઈ તેનું મોં પાણી પાણી થઈ ગયું. એટલે કે અડધી આશામાં અને અડધી એને એવી ઘેલછા હતી, એટલે કે એવી એના અંદરથી ઈચ્છા થતી હતી કે આ વ્યક્તિ મને અડધી જલેબી તો ચાખવા માટે જરૂર આપશે, અથવા તો એક જલેબી તો મને જરૂર આપશે. પહેલાં છોકરાએ જરાક હથેળી લંબાવી સુગંધ લઈ શકાય એટલે નજીકથી પડીકાવાળા જુવાન સાથે જલેબી જે લઈને, પડીકું લઈને જે પસાર થતો હતો ત્યાંથી એ પણ એના નજીકથી પસાર થાય છે અને એનું મોં તો પાણી પાણી થઈ ગયું. તે પગના અંગૂઠા પર જરાક ઊભો થાય છે, નીચો થયો, ફરી શરીર ઉચક્યું અને તરત જ નીચો થઈ પોતાનો ભોઠો પડેલો હાથ તેણે પોતાના લધરવધર કંગાળ પહેરણમાં છુપાવી લીધો. એટલે કે જરાક એના પગના અંગૂઠા પર ઊભો થાય છે, થોડો નીચો થાય છે, ફરી એનું શરીર ઉચકાવે છે, તરત જ નીચો થઈને શું થાય છે, એ ભોઠો પડેલો જે એનો હાથ છે, એટલે કે શરમથી જે એનો હાથ લજવાઈ ગયો છે, એ હાથ નીચે લઈને એના લધરવધર જે કંગાળ, એટલે કે ગરીબ પહેરણ છે, જે ગરીબ કપડાં એણે પહેરેલા છે એમાં એ છુપાવી લે છે. પાછળથી મોટરના ભૂંગળાનો અવાજ થયો. આગળથી એ આંખ પણ નથી કે શું એમ કોઈ પારસી બાનુની સાથે આવેલા પટ્ટાવાળાએ ધમકાવ્યો ને પેલા ઊભાએ કોઈએ જા જા અહીં કેમ ઊભો છે, તારે શું લેવાનું છે, તારે શું લેવાનું હોય એમ કહી તેણે ધિક્કાર્યો. એટલે કે પાછળથી, એટલે કે એ જ્યાં ઊભો છે ત્યાં પાછળથી શું આવે છે, ભૂંગળાનો અવાજ, એટલે કે જે મોટરનો જે પાછળ જે ભૂંગળું હોય એનો અવાજ આવે છે. અને આગળથી એ એમ કહે છે કે એ તને આંખ નથી કે શું એમ કોઈ પારસી બાનુની સાથે આવેલો જે પટ્ટાવાળો છે એને શું કરે છે, ધમકાવે છે. અને પેલા ઊભા જે લોકો હોય એને એમ કહે છે કે જા જા અહીં તારે શું લેવાનું છે, અહીં તું કેમ ઊભો છે, તારે અહીંયા શું લેવાનું હોય, એટલે કે એ ગરીબ છે, એની પાસે પૈસા તો હોય ને, એટલે એમ કહે છે કે તારે અહીંયાથી શું લેવાનું છે એમ કહી તેને ધિક્કાર્યો. એમ કહીને તેને ધિક્કારે છે. બધા વેગને દાબતો હોય તેમ તે ધીમે દ્રઢ પગલે પાછો હઠ્યો, એકદમ દુકાન પરથી નજર ખેંચી લીધી ને અત્યંત આર્ત સ્વરે ફિક્કા હાસ્ય સાથે બોલ્યો, હા ભાઈ સાચું, હું સવારનો ભૂખ્યો છું, પણ મારે ભિખારીને શું લેવાનું હોય. એટલે શું કહે છે, બધા એને ધિક્કારે છે, એટલે એ ત્યાંથી દ્રઢ પગલે, અને એ બધા જે લોકો બોલે છે એ દ્રઢ પગલે એના પગેથી દાબતો દાબતો ત્યાંથી નીકળી જાય છે, પાછળ હટે છે, એકદમ દુકાન પરથી શું કરે છે, નજર ખેંચી લે છે ને અત્યંત આર્ત સ્વરે, એટલે કે એનો દુઃખ ભર્યો અવાજ થઈ ગયો છે અને એવા અવાજથી એ હાસ્ય કરતો બોલી ઉઠે છે, હા ભાઈ તમે સાચું કીધું, હું તો સવારનો ભૂખ્યો છું, પણ મારે ભિખારીને શું લેવાનું હોય,
તેને જોરથી મુઠ્ઠી વાળી અંદર ખખડેલા પૈસાનો અવાજ સ્પષ્ટ સંભળાતો હતો. એક પણ દ્રષ્ટિ પાછળ ફેંક્યા વગર તે ચાલ્યો ગયો. એટલે કે મુઠ્ઠી વાળે છે, અંદર જેના ખખડેલા પૈસાનો જે અવાજ છે, એટલે કે એના મુઠ્ઠીમાં જે પૈસા છે એ ખખડે છે, એનો અવાજ સાંભળ્યો અને એક પણ દ્રષ્ટિ એટલે કે એક પણ નજર પાછળ નાખ્યા વગર એ સીધો ત્યાંથી ચાલતો થાય છે. આ ભિખારી એક દુકાને ઊભી રહ્યો 6 પૈસાના દાળિયા જોખાવતો હતો. એટલે કે આ ભિખારી એક દુકાને ઊભો રહે છે અને 6 પૈસાના શું કરે છે, દાળિયા જોખાવે છે. અચાનક મને પેલી સ્ત્રીના શબ્દો યાદ આવ્યા, એટલે કે પેલી છે ને સ્ત્રીએ જે એને શબ્દ કીધા હતા એને યાદ આવે છે. અરે કદાચ એ દરવાજાની સાંકડી નેળમાં સડતા કુટુંબનો આ છોકરો સ્તંભ હશે, કદાચ શું એમ જ હશે. શું કહે છે કે સ્તંભ એટલે કે થાંભલાની વાત કરેલી છે અને નેળ એટલે કે એક સાંકડો રસ્તો. એ જે સાંકડો રસ્તો હતો, જે નેળ હતી, ત્યાંથી સડતા કુટુંબનો આ છોકરો સ્તંભ એટલે કે થાંભલો હશે, કદાચ શું એમ જ હશે. સામેની જે દુકાને નીચે બેસીને ધૂળમાં પોતાનું ચીથરું પાથરી તેમાં એ દાળિયા બાંધી રહ્યો હતો. તેણે એક મુઠ્ઠી તેમાંથી ભરી. વીજળીના પ્રકાશમાં એ મુઠ્ઠીને અધ્ધર જતી મેં જોઈ અને એને ઝડપી લેવા આતુર મોહ પહોળું થતું ગયું દેખાયું. એટલે કે વીજળીના જે પ્રકાશમાં એ મુઠ્ઠી ઊંચી કરે છે અને ઉપર અધ્ધર એટલે કે ઉપર જોવે છે અને એને પાછું ઝડપથી નીચે લાવીને એનું મોહ પહોળું થતું દેખાયું. એટલે કે એ શું કરે છે, મોઢું ઊંચું કરે છે પેલા પ્રકાશ સામે, એટલે કે જે થાંભલાનો પ્રકાશ પડે છે એની સામે એની મુઠ્ઠી ઊંચી કરીને મોઢું ખોલીને મોઢામાં દાળિયા નાખવાની કોશિશ કરે છે. મારી નજરે પેલા ભિખારીની મોંને બંધ થઈને નીચે આવતા જોયું. એટલે કે મેં મારી નજરે પેલા જે ભિખારી હતો એનું મોં બંધ થઈને પાછું મેં નીચે આવતા જોયું. તેનું વદન કરમાઈ ગયું હતું. તેનું વદન કરમાઈ ગયું એટલે કે એ એકદમ નિરાશ થઈ ગયો હતો કે હવે મારે શું કરવું જોઈએ, મારી પાસે તો એટલા જ દાળિયા છે, જો હું ખાઈ જઈશ તો હું મારા ભાઈ ભાંડુઓને કેવી રીતે ખવડાવીશ. મારી એટલે કે અધર ઉપર નજર નાખે છે અને ઝડપી લઈને પાછું મોઢું એનું નીચું કરે છે અને તેનું વદન પણ કરમાઈ જાય છે ને તેને ભરેલી દાળિયાની મુઠ્ઠી એમને એમ ચિત્રામાં પાછી પેસી જાય છે, એટલે કે પાછી મૂકી દે છે. ભૂખનું દુઃખ ગળી જઈને ચિત્રું વિટાળી તે 3 દરવાજા તરફ ચાલ્યો. એટલે કે આ ભૂખનું દુઃખ એ શું કરે છે, ગળી જાય છે અને પાછું એ ચિત્રું વીંટીને 3 દરવાજા તરફ ચાલતો થાય છે. અને પેલી સ્ત્રી પાસે જ ગયો, પેલા છોકરા એને વળગી જ પડ્યા ને સ્ત્રીએ પોતાની ફાટેલ તૂટેલ ગોદડી પર તેને બેસાડીને પૂછ્યું, બેટા તે કંઈ ખાધું? એટલે કે શું કરે છે, પેલી સ્ત્રી પાસે જાય છે અને પેલા છોકરા તો એને શું કરે છે, વળગી પડે છે ને સ્ત્રીએ પોતાની ફાટેલ તૂટેલ ગોદડી પર તેને બેસાડીને પૂછે છે, બેટા તે કંઈ ખાધું? મારા અંગે અંગમાંથી તો ટાઢની ચમકારી પસાર થઈ ગઈ, એટલે કે મારું આખું શરીર ઠંડીથી ચમકી ઉઠતું હતું. હા માં, તે શાંતિથી બોલ્યો, એટલે કે એને શાંતિથી જવાબ આપ્યો કે હા માં, મેં ખાધું, મેં તો બહુ દાળિયા ખાધા, ખૂબ પાણી પીધું ને પછી જ અહીંયા આવ્યો છું. તો એની મમ્મી પૂછે છે, અત્યાર સુધી ક્યાં રોકાણો? તો ભાઈ સવાલ કરે છે, માં પેલી જલેબીની દુકાન છે ને ત્યાં એક શેઠિયાએ મને જલેબી ખવડાવી. એટલે કે જે પેલી જલેબીની દુકાન છે ને ત્યાં એક શેઠિયાએ મને જલેબી ખવડાવી. હે, શું કહે છે એની માં? કે હે. તો છોકરો શું જવાબ આપે છે કે હા સાચું માં, મેં ત્યાં જલેબી ખાધી હતી. અમારો ભાગ કરતા છોકરા કૂદી પડ્યા. છોકરો શર્મિંદો થઈ ગયો. માએ તેની સામે ઠપકાથી ને સંતોષથી જોયા કર્યું. એટલે કે છોકરાઓ પણ કૂદી પડે છે કે અમારો ભાગ. પેલો જે છોકરો શર્મિંદો થઈ જાય છે અને એ નજર નીચે નાખીને અને તેની માં ઠપકાથી ને સંતોષથી તેની સામે જોવે છે. બેટા એવું હોય તો પોતાના ભાંડરડાને માટે થોડુંક રાખીએ, તું તો મોટો, તારા પાળિયા આ મોટા થાય તેમ છે, દાળિયા ક્યાંથી કાઢ્યા? શું કહે છે કે બેટા એવું હોય તો તારા જે ભાઈ છે એના માટે તે થોડુંક આપણે રાખીએ, તું તો મોટો થઈ ગયો છો પણ તારા પાળિયા એટલે કે તું મોટો થઈ ગયો છો, હવે તું ઓછું ખાવ તો તારે ચાલે પણ આ જે છોકરાઓ નાના છે એને તો ખવડાવવાની જરૂર છે. શું કહે છે કે આમ મોટા થાય તેમ છે, દાળિયા ક્યાંથી કાઢ્યા સવાલ કરે છે.
બરફ સાર્યો તેના 10 પૈસા આવ્યા, ને શું કહે છે કે બરફ સાર્યો એટલે કે મેં બરફ ભેગો કર્યો એના મારે 10 પૈસા આવ્યા. હા, કેટલા પૈસાના દાળિયા લાવ્યો? સવાલ કરે છે કે કેટલા પૈસાના દાળિયા લાવ્યો, તો કે 6 6 6 એમ બોલતા બોલતા તેણે છેવટથી કહી નાખ્યું કે 10. 6 6 એમ બોલવા જાય છે અને છેવટે બોલે છે કે 10 રૂપિયાના. આના જીવનને જરાક ટેકો આપ્યો હોય બધાને જ ભિખારી ગણી ઘણી વખત આપણે ઉદ્યોગ કરવાનો ઉપદેશ આપીએ છીએ, પણ આ છોકરાએ ભાંડુ માટે જલેબી જતી કરી, દાળિયા ન ખાધા અને ખોટું બોલ્યો એને મદદ. શું કહે છે કે આના જીવનને આપણે જરાક ટેકો આપ્યો હોય બધાને જ ભિખારી ગણી. ઘણી વખત આપણે શું કરતા હોઈએ કે આપણા ઉદ્યોગ માટે આવા ભિખારીઓ લોકોને કામ પર લગાડતા હોઈએ છીએ, પણ આ છોકરાએ ભાંડુ માટે શું કરી, જલેબી જતી કરી. ભાંડુ એટલે કે એના ભાઈઓ માટે જલેબી જતી કરી, દાળિયા ન ખાધા અને ખોટું બોલ્યો એને મદદ. એટલે શું કહે છે કે આવા લોકોને આપણે મદદ કરવી જોઈએ. ઉતાવળથી ખિસ્સામાં ગયેલો હાથ પાછો ફર્યો, ધોબીનો ધોયેલ કોટ આજે જ પહેરેલો હોવાથી સાબરમતીથી થોડીક ઝીણી રેતી જ હાથ સાથે ચોટી, મેં હોટેલને સિનેમાને આજે બીજી વખત સંભાળ્યા. શું કહે છે કે ઉતાવળથી ખિસ્સામાં ગયેલો હાથ ક્યાં નાખે છે? પાછો ખિસ્સામાં જ નાખે છે. અને ધોબીનો જે ધોયેલ કોટ હતો એણે આજે જ પહેરેલો હોવાથી સાબરમતીથી થોડીક ઝીણી રેતીથી જે એની હાથમાં ચોટેલી હતી, મેં હોટેલ અને સિનેમાને આજે બીજી વખત યાદ કર્યા. એટલે કે ત્યાંથી જે મેં પૈસા ભેગા કર્યા હતા એ પૈસા હું જ વાપરી ગયો. જો મેં કોઈક આવા ગરીબ લોકોને આપ્યા હોત તો આજે એનું પણ ભરણ પોષણ થઈ શકત. છેક એમની પાસે સરીને મેં કહ્યું, છોકરા તારું નામ? એટલે કે એમની પાસે સરે છે એટલે કે એની પાસે જાય છે અને પૂછે છે, બેટા તારું નામ? શું કહે છે હવે કે અવિશ્વાસ ભરી રીતે એ મારી સામે જોઈ રહ્યો. અત્યંત પ્યારથી તેનો હાથ હાથમાં લઈને મેં કહ્યું, છોકરા તે જલેબી ખાધી એ તો મેં જોઈ, દાળિયા ખાધા એ પણ જોયું, પણ તારું નામ તો બોલ. શું કહે છે? અવિશ્વાસ ભરી નજરે જોઈને શું કરે છે? અત્યંત પ્યારથી તેનો હાથ હાથમાં લઈને અને એને કહે છે કે મેં કહ્યું, એટલે કે છોકરા તે જલેબી ખાધી એ પણ મેં જોયું અને તે દાળિયા ખાધા એ પણ જોયું, પણ તારું નામ તો હવે બોલ. પોતાની વાત કળાઈ ગઈ જાણીને તેને લુચ્ચાઈમાં જરાક મો મલકાવ્યું ને નીચું જોઈ બોલ્યો, મારું નામ ભીખુ સાબ. શું કહે છે કે પોતાની વાત કળાઈ ગઈ હોય, પોતાની વાત કળાઈ ગઈ એટલે કે પોતાની વાત દેખાઈ ગઈ હોય એવી રીતે જરાક મો મલકાવે છે, હસે છે, નીચું જોવે છે અને પછી કહે છે કે મારું નામ ભીખુ છે સાહેબ. એટલે કે આ જે ભીખુ નામનો છોકરો છે એની જ વાત કરવામાં આવેલી છે. આપણે અત્યાર સુધી એ ભીખુ નામના છોકરાની જ વાત કરેલી હતી, પણ જે આ જે બીજો વ્યક્તિ જે બોલતો હતો એ આપણા કોણ હતા? લેખક હતા. અને એ લેખક આ બધું જોવે છે, જાણે છે અને પછી છેલ્લે એ ભીખુ નામના છોકરા પાસે જાય છે કે તું હવે તો બોલ કે તારું નામ શું છે. પછી એ છેલ્લે કહે છે કે મારું નામ ભીખુ છે.